અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામની દૂધ ઉત્પાદન સહકારી ડેરીને ગામ લોકો દ્વારા તારાબંધી કરવામાં આવી. અમીરગઢ તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. આ તાલુકામાં લોકો ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુપાલનથી ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ ગામના જ દૂધ ડેરીના મંત્રી પોતે પોતાની મનમાની ચલાવતા હોય છે, ત્યારે ગરીબ તેમજ લાચાર લોકો ક્યાં જાય અને કોને કહે એ તો હવે જોવાનું જ રહ્યું. તો વાત કરવામાં આવે તો માનપુરિયા ગામના અને દૂધ ડેરીના મંત્રી પોતે પોતાની મનમાની ચલાવે છે, ત્યારે શું દૂધ પર આવતા ગ્રાહકો માટે કોઈ અધિકાર નથી કે જે પોતાની મહેનત કરીને આખો દિવસ તડકામાં મજૂરી કરીને પોતાના પેટ માટે કઠિન પરિશ્રમ કરીને પોતાનો અને પોતાના પરિવારનો ખાડો પૂરતા હોય છે, ત્યારે આવા દૂધ ડેરીના મંત્રીઓ પોતે પોતાની મનમાની ચલાવતા હોય છે. શું દૂધ ભરાવતા ગ્રાહકોને પૂરતો ભાવ તેમજ પૂરતા દૂધના ફેટ ના મળે? શું પોતાના દૂધ વેચાણ કરીને તેનો હક ના મળી શકે? તો માનપુરિયા ગામની દૂધ ડેરીના મંત્રી 2006થી આજ સુધીમાં તેઓ દૂધ ડેરી ચલાવી રહ્યા છે. તો દૂધ ભરાવતા ગ્રાહકો સાથે મંત્રી મનમાની ચલાવી રહ્યા છે. 15 વર્ષ સુધી દૂધ ગ્રાહકોને પૂરેપૂરો હક મળતો નથી અને આજ સુધીમાં દૂધ ગ્રાહકોને સેમ્પલ તેમજ સંઘ નફો આપવામાં આવતો નથી, તેમજ દૂધ ભરાવતા ગ્રાહકોને દૂધના પૂરતા ફેટ આપતા નથી. તેના અનુસંધાને દૂધ ગ્રાહકો દૂધ ભરાવવા માટે બીજા ગામે જવા મજબૂર બન્યા હતા, તેમજ પોતાનું દૂધ બીજા ગામ ભરાવતા હતા. પણ દૂધ ડેરીના મંત્રી દ્વારા બીજા ગામના દૂધ ડેરીના મંત્રીને દૂધ ભરવા માટે ના પાડવામાં આવી હતી, તેથી ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેથી દૂધ ડેરીના મંત્રીને મનમાની ચલાવતા દૂધ ભરાવતા ગ્રાહકો તેમજ ગામ લોકો ભેગા મળીને દૂધ ડેરીને તાળાબંધી કરવામાં આવી હતી. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પોતાનો હક નહીં મળે ત્યાં સુધી દૂધ ડેરીને તાળાબંધી રાખવામાં આવશે. દૂધ ડેરીના મંત્રીની લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હતી, પણ દૂધ ડેરીના મંત્રીના પેટનું પાણી પણ હલ્યું નથી. તેથી મંત્રી ગ્રાહકો સાથે પોતાની મનમાની ચલાવતા ગામ લોકોમાં રોષ જોવા મળતા તારાબંધી કરવામાં આવી હતી. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.